वेलकम टू सारिका सर एकेडमी तो आज क्लास 6 માટે ક્લાસ 4 નું ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ એમાં સેમેસ્ટર 2 નું 10મો લેસન છે મુરખના સરદાર તેનો સોલ્યુશન આપણે આ વિડિયોમાં જોવાનો છે તો પેલા સવાલ છે પેજ નંબર 65 પર નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એનું પહેલું છે અકબર બિરબલને એક અઠવાડિયેમાં કેટલા મુરખના સરદાર રોને લાવી દરબારમાં હાજર કરવા કહ્યું છે તો એનો જવાબ છે ક છે છ પછી બીજો છે ઘો ઘોડ સવારે ઘાસનો ભારો ક્યાં રાખ્યો હતો તો એનો અ આન્સર છે માથા ઉપર ત્રીજું છે છઠ્ઠો મુરખનો સરદાર કોણ હતો તો એનો અ આન્સર છે અકબર પછી ચોથું એક માણસ રેતીના ઢગલા ઢગલામાં શું શોધતો હતો તો એનો ક આન્સર છે હીરાની વિટી પ્રશ્ન ક્રમાંક બે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો લખો એમાં પહેલું છે બિરબલના મતે મૂર્ખાઓને શી રીતે ઓળખી શકાય છે તો એનો જવાબ છે બીરબલના મતે મૂર્ખાઓને એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય છે પછી બીજું છે બીરબલ અકબરે મૂરખના સરદારોને શોધી લાવવાનું કામ કોણે સોંપ્યું છે તો એનો જવાબ છે અકબરે બિરબલના અકબરે મૂરખના સરદાર સરદારોને શોધી લાવવાનું કામ બિરબલને સોંપ્યું બિરબલ બાદશાહે બાદશાહે બિરબલને કયું કામ સોંપ્યું તો એનો જવાબ છે બાદશાહે બિરબલને એક અઠવાડિયાની અંદર છ મૂર્ખાના સરદારાઓને લાવી દરબારમાં હાજર કરવાનું કામ સોંપ્યું પછી ચોથું છે ઘોડ સવા ઘોડ સવારે ઘાસનો ભારો ક્યાં મૂક્યો હતો તો એનો જવાબ છે ઘોડ સવારે ઘા ઘાસનો ભારો પોતાના માથા ઉપર મૂક્યો હતો ચોથું છે ઘૂડ સવારે ઘાસનો વાર ક્યા પાંચમું છે બે હાથનું માપ કોને બતાવવા જતા જતો હતો તો એનો જવાબ છે મૂરખ બે હાથનું માપ કબાટ બનાવવા માટે સુથારની બતાવવા જતો હતો પછી પેજ નંબર સિક્સટી સિક્સ છઠ્ઠો સોલ છે એક માણસ રસ્તામાં ફાનસ હેઠળ શું શોધતો હતો તો એનો જવાબ છે એક માણસ રસ્તામાં ફાનસ હેઠળ તેની પડી ગયેલી સોનાની વીંટી શોધતો હતો સવાલ છે બિરબલ બિરબલે અકબર બાદશાહને સાથી મૂર્ખ કયા બીરબલે અકબર બાદશાહને મૂર્ખ કયા કારણ કે અકબર અકબરે રાજકાજના ને બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂરખના સરદારો શોધતા દરબારમાં લાવવાનું બીરબલને હુકમ કર્યો હતો પ્રશ્ન ક્રમાંક ત્રીજો છે નીચેના પ્રશ્નના ઉત્તર બે બે ત્રણ વાક્યમાં લખો એનો પહેલો છે એ ઘાસનો ભારો પોતાના માથે કેમ મૂક્યો હતો તો એનો જવાબ છે घोड़ सवार मुरकन सरदार मुरकन सरदार हतो तेनो घोड़ो नबळो हतो तेथी घास ना भार बारा ने उच उचकी सक्शे नाही एम विचारी एणे घास नो भारो स्वतःने माथे मुख्यो हतो प्रश्न क्रमांक 3 નો બીજો સવાલ છે બિરબલ કોણ હતો તે શાના માટે જાણીતો હતો તો એનો જવાબ છે બિરબલ અકબરના દરબારનો એક એક દરબારી હતો તે તેના બુદ્ધિ ચાતુર્ય તેમજ હાજર જવાબ જવાબિપણા માટે જાણીતો હતો પ્રશ્ન ક્રમાંક ત્રણનો ત્રીજો સવાલ છે રેતીના ઢગલામાં હીરાની વીંટી શોધ તો માણસ નિરાશ કેમ થયો તો એનો જવાબ છે રેતીના ઢગલામાં હીરાની વીંટી શોધ તો માણસ નિરાશ થયો કારણ કે રેતીમાં વીંટી દાટતી વખતે નિશાની તરીકે રાખેલું આકાશમાંનું વાદળ દેખાતું નહોતું અને વીંટી પણ દેખાતી ન હતી ક્રમાં ચાર છે નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર આપો એનો પહેલો છે ઘુડ સ સવાર કઈ રીતે મૂરખ હતો તેનો જવાબ છે ઘુડ સવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો હતો તેને કહેવા પ્રમાણે તેનો ઘોડો ખૂબ નબળો હતો ઘાસનો ભારો એના એના પર એ મૂકે તો એ બિચારો મરી જાય એ મૂરખ હતો કારણ કે તેને એટલી સમજ ન હતી કે ઘાસના ભારનું વજન પણ તેના વજન સાથે ઘોડાએ ઉંચક ઊં પડે પ્રશ્ન ક્રમાંક ત્ર ચોથોનો સ બીજો સવાલ છે કાદવમાં પડેલા માણસની શી મુરખાઈ હતી તો એનો જવાબ છે કાદવમાં પડેલો માણસ બે હાથ પહોળા કરીને કાદવમાં પડ્યો હતો એ એની મેળે બેઠો થઈ શકે તેમ હતો છતાં એ બે બેઠા થવાનો પ્રયત્ન ન ન હતો નતો કરતો તેના પોળા હાથ તેના જૂના કબાટનું માપ હતું એ મૂરખ હતો કારણ કે તેને એટલી સમજ ન હતી કે બે હાથ પોળા રાખવાથી કપાટની સાચી પોહળાઈ જાણી શકાય નહીં પ્રશ્ન ક્રમાંક ચોથાનો ત્રીજો સવાલ છે સોનાની વીંટીવાળો અને હી હીરાની વીંટીવાળો આ બંને માણસમાંથી તમને કયો માણસ વધારે મૂરખ લાગે છે કેમ તો એનો જવાબ છે સોનાની વીંટીવાળો અને હીરાની વીંટીવાળો આ બંને માણસમાંથી મને હીરાની વીંટીવાળો માણસ વધારે મૂરખ લાગે છે કારણ કે એ મૂરખને એટલી સમજ નથી કે આકાશમાંના વાદળની નિશાની રાખી શકાય નહીં કારણ કે વાદળ સ્થિર રહી શકે નહીં પ્રશ્ન ક્રમાંક ચારનો ચોથો સવાલ છે બીરબલ કુલ કેટલા સરદાર શોધ્યા ક્યાં ક્યાં તેનો જવાબ છે બિરબલ કુલ છ પૂરકના સરદાર શોધ્યા શોધ્યા પહેલું છે ઘોડે સવાર બીજું છે કાદવમાં પડેલો માણસ ત્રીજું છે સોનાની વીંટી શોધતો માણસ ચોથું હીરાની વીંટી શોધતો માણસ અને પાંચમું બિરબલ પોતે અને છઠ્ઠું અકબર નંબર સિક્સટી સેવન એનો પાંચમો સવાલ છે યોગ્ય શબ્દો વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો તોમાં પહેલું છે અકબર બિરબલને છ મૂર્ખાઓને શોધીને હાજર કરવા હુકમ કર્યો છે એનો જવાબ છે બિરબલ બીજું બિરબલે કાદવમાં પડેલા માણસને તેની તેની ચોટલી પકડીને ઉભો કરે તો એનો જવાબ છે ચોટલી ત્રીજું રસ્તામાં ફાણસ હેઠળ એક માણસને સોનાની વીંટી શોધો શોધતો જોઈએ તો એનો જવાબ છે સોના ચોથું પાંચમો મૂરખ મૂરખનો સરદાર બિરબલ હતો એનો જવાબ છે બિરબલ પ્રશ્ન ક્રમ છ નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરું ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો એનું પહેલું છે હોશિયાર માણસોને એ બોલે ચાલે તે પરથી પકડી શકાય એનો જવાબ છે ખરો પછી ચોથું છે કાદવમાં પડેલો માણસ બે હાથ જોડીને એને બે બેઠો કરવા વિનંતી કરતો હતો તો એનો જવાબ છે ખોટું ત્રીજું સોનાની વીંટી દૂર અંધારા ખૂણામાં પડી ગઈ હતી તો એનો જવાબ છે સાચું ચોથું છઠ્ઠો મુરખનો સરદાર બિરબલ પોતે હતો એનો જવાબ છે ખોટું એટ એનો પ્રશ્ન ક્રમાંક સાતમો મેચ ધ કોલમ એટલે વિભાગ અ ની સામે વિભાગ બ માંથી સાચ સાચું ઉત્તર શોધ્યું તે તેનો ક્રમાંક બોક્સમાં લખો એમાં પહેલું છે અકબરનું બીજું આન્સર છે બાદશાહ બિરબલનું ચોથું આન્સર છે પાંચમું મૂરખનો સરદાર ત્રીજાનું હી હીરાની વેઠી ત્રીજાનું પહેલું આન્સર છે રેતીમાં દાટેલી ચોથું છે નબળો એનો આન્સર છે ત્રીજું ઘોડો પ્રશ્ન ક્રમાંક આઠ નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો તેમજ વાક્યનું અનુલેખન કરો એનું પહેલું છે જેઓ હુકમ નામદાર તો એનો જવાબ છે બીરબલ બીજું પણ ઘોડો પર મુકતા મુકતા શું થતું હતું એનો જવાબ છે બિરબલ ત્રીજું ભાઈ મને બેઠો કરો ભગવાન તમારું ભલું કરશે એનો જવાબ છે કા કાદવમાં પડેલો માણસ પછી ચોથું છે કેટલું ગુમાન બાદશાહનું અપમાન બિરબલને સજા થવી જોઈએ એનો જવાબ છે દરબારી પછી પાંચમું પણ આ તો ચોર જ છે તે મને મેં તને જ લાવવાનું કહ્યું હતું તો એનો જવાબ છે અકબર પછી છઠ્ઠું છે આ ચાર તો આપ નામ નામદારે જોયા પાંચમું હું જવાબ છે બિરબલ પછી સાતમું એણે ઠકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું તો એનો જવાબ છે અકબર આનું લેખનમાં આ જેટલું છે એ બધું આપણે અહીંયા લખવાનું છે ઠીક છે સવાલ નવું છે નીચેના શબ્દોની સાચી જોડની લખો બિરબલ તો આવી રીતે મુખાઈ મૂર્ખાઈ છટ્ટો છટ્ટો પેજ નંબર સિક્સટી નાઇન પ્રશ્ન ક્રમાંક દસ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો એમાં પહેલું છે વાંક અપરાધ બીજું ઠકોર ટપકો ત્રીજું આંધે દૂર ચોથું આશ્ચર્ય નવાઈ પાંચમું ઝાલું પકડું છઠ્ઠું ગોથું છોદું સાતમું ચતુર ચાલાક આઠમું મહેતાલ મુદત નવમું ગુમાન અભિમાન દસમું અપમાન તિરસ્કાર પછી નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો એમાં પહેલું છે હોશિયાર થોટ બીજું અઘરું સહેલું ત્રીજું જૂનું નવું ચોથું નિરાશા આશા પાંચમું નબળું સબળું છઠ્ઠું અંધારું અજવાળું સાતમું મૂરખ શાણો આઠમું ભલું બુરું નવમું પહોળાઈ લંબાઈ દસમું સાચું ખોટું પછી બારમું નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એમાં પહેલું છે છે ઘોડા ઉપર સવારી કરનાર આન્સર પછી બીજું ઘાસ વગેરે એકઠા બાંધેલો જથ્થો એનો જવાબ છે ભારો ત્રીજું રાજા માટેનું માનવાચક સંબોધન એનો આ જવાબ છે નામદાર ચોથું નામ અને રહેટાન એનો જવાબ છે નામઠામ પાંચમું સામી વ્યક્તિને દુઃખ થાય તેવું તોછડું બોલવું કે વર્તન કરવું એનો જવાબ છે અપમાન તેરમું સવાલ છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો એનો પહેલું છે ભાન કરાવવું એનો જવાબ છે સાચી સમજ આપવી વાક્ય છે પિતાએ મોટા દીકરાને તેની ફરજનું ભાન કરાવ્યું બીજું છે મૂર્ખનો સરદાર હો એનો જવાબ છે મહામૂર્ખ હોવ વાક્ય છે અજય મૂરખનો સરદાર છે પોતાનું ઘર હોવા છતાં ભાડાના ઘરમાં રહે છે મકાનમાં રહે છે ચૌદમું સવાલ મૂરખ મૂર્ખાઓને પણ તેમનો બોલવા ચાલવા પરથી ઓળખી શકાય આ વાક્ય માં લેટી દોરેલા શબ્દો ફરીથી વાંચો આવા બીજા ચાર શબ્દો લખ શોધી વાક્ય બનાવો ઉદાહરણ બોલવા ચાલવા એની સાથે બોલવા ચાલવામાં કોઈ વાંધો નથી પહેલું આધાપાચા આગાપાચા મયેશ આગાપાચા કરીને મને 1000 રૂપિયાની વ્યવસ્થા કરી આપી સેકન્ડ બીજું ઊંચા નીચા વાક્ય સુરેશ કઈ કહેવા માટે ઊંચા નીચા થઈ રહ્યો હતો ત્રીજું લાંબા ટૂંકા વાક્ય છે પથારીમાં તે તેના પગ લાંબા ટૂંકા કરીને થાક્યો પણ તેને ઊંઘ ન આવી આડા આવળા વાક્ય છે દી દીપાના પુસ્તકો આડા આવળા પડેલા હતા પડેલા છે પ્રશ્ન ક્રમાંક પંદરમું સત્તરમર પેજ પેજ નંબર સે સેવન્ટી નીચેના શબ્દો આગળથી અને પાછળથી વાંચો અને એવા બીજા બે શબ્દો લખો એમાં પહેલું છે તરત નયન કાલિકા નવજીવન તો એનો સાચો જવાબ છે પહેલું કનક અને બીજું સારસા એને પાછળથી પણ કનક જ વાંચી શકાય છે અને સારસાને પણ પાછળથી આપણે વાંચીએ તો સારસા જ આવે છે પછી સિક્સટીન સવાલ છે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો એમાં પહેલું છે સંપર્કો પ્રયત્ન ઈજા ટોળું ટૂંકું એમાં સાચો જવાબ છે ઈજા ટૂંકું ટોળું પ્રયત્ન સંપર્ક બીજો ક્રમાંક છે સરદાર નામદાર બિરબલ અકબર તેનો સાચો જવાબ છે અકબર નામદાર બિરબલ સરદાર ઠીક છે તો આવી રીતે આ લેસન આ વિડીયોમાં પૂરો થઈ ગયો છે બીજા ચેપ્ટર સાથે બીજા વિડીયોમાં મળીએ ત્યાં સુધી રજા લઈએ ટેક કેર બાય